नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छु पंकज। शुरुआत महत्वपूर्ण खबर थी करीशुं। न्यूज 18 गुजराती ना अहेवालनी कैबिनेट मंत्री कुंवरजी बावड़ियाए नोंध लीधी छे। न्यूज 18 गुजरातीए तापीना सोनगढ़ तालुकाना अमालगुंडी गामे पीवाना पाणीनी मुश्केलीनो अहेवाल प्रसारित कर्यो हतो। कैबिनेट मंत्री कुंवरजी बावड़ियाए आ अहेवालने पगले तात्कालिक संलग्न अधिकारी साथे फोन पर बातचीत करी अने आ समस्यानो त्वरित धोरण निकाल लावा माटे सूचना आपी। कुंवरजी बावड़ियाए अहेवालने ट्वीट करीने पण जाणकारी आपी छे। तेमणे कह्युं छे ट्वीट करीने के आ अंगे तेमणे अधिकारी साथे वातचीत करी छे अने त्वरित धोरणे पीवाना पाणीनी समस्यानो निकाल लावा माटे सूचना आपवामां आवी छे। न्यूज 18 गुजरातीए तापीना सोनगढ़ तालुकाना अमालगुंडी गामे पीवाना पाणीनी मुश्केलीनो अहेवाल प्रसारित कर्यो हतो। कैबिनेट मंत्री कुंवरजी बावड़ियाए आ अहेवालने पगले तात्कालिक संलग्न अधिकारी साथे फोन पर वातचीत करी अने आ मामले तापीना अधिकारीओने त्वरित निराकरण लावा माटेनी सूचना पण आपी। कुंवरजी बावड़ियाए अहेवालने ट्वीट करी अने आ अंगे जरूरी ट्वीट करी अने कह्युं छे के आ अंगे तेओ पण फॉलोअप लई रह्या छे। तो आखो आ मामलो शुं छे आपने बताविए। तापीना सोनगढ़ तालुकाना अमालगुंडी गामना अहेवाल ने लई न्यूज 18 ने प्रसारित कर्यो हतो, ज्यां छेल्ला 25 वर्षथी पीवाना पाणी ने लई लोको वलखा मारी रह्या छे। પાણીના બેડા લઈને ભટકતા લોકો, પાણી વિનાના હેન્ડપંપ, તળિયા જાટક બની ગયા છે કુવા, ચેકડેમમાં ચકલિયું પીવે એમ નથી તો સરકારે મૂકેલી નળની ચકલીઓ ખુદ પાણી માટે તરસે છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ નિર્જળ વિસ્તાર એ છે જ્યાંથી પસાર થાય છે સૂર્યપુત્રી તાપી નદી। ઉકાઈ ડેમ અહીંથી માત્ર 23 કિલોમીટર દૂર છે, પણ છતાં સોનગઢના કેટલાક ગામડામાં પીવા માટે પાણી નથી મળી રહ્યું। આમલગુંડી, વડપાડા, ચીમેર, મલંગદેવ, કુમકુવા, દોણ, ખાંજર, મેઢા સહિતના ગામોના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ આ અંતરિયાળ વિસ્તારના લોકોની સમસ્યા જાણી। અહીં મહિલાઓએ પાણી ભરવા માટે બેડા લઈને દૂર દૂર સુધી જવું પડે છે। કેટલાક ગામમાં તો પાણીના સ્ત્રોત એટલા દૂર છે કે ગામના પુરુષો બાઇક પર કેરબા લઈને પાણી ભરવા માટે મજબૂર છે। 1500ની વસ્તી ધરાવતા વડપાડા ગામમાં તો 100થી વધુ હેન્ડપંપ છે, 15 જેટલા કૂવા છે, 10થી વધુ ટાંકીઓ મુકાયેલી છે, પરંતુ હાલ બધું જ ખાલી કામ છે। સરકાર તરફથી ટેન્કર પણ નથી ચાલી રહ્યા। 20-25 વર્ષથી હું જાણું છું ત્યારથી સમસ્યા છે જ। સરકારમાં અમે રજૂઆત કરીએ છીએ કે બોર કરવાથી પાણીનું સ્થળ નહીં આવે, તેના કરતાં આપણે કૂવા કરીએ, એક ફળિયામાં એક કૂવો કરીએ અને મોટા તળાવો કરીએ, જે વરસાદી પાણી આવે છે એનું રોકાણ થાય, એટલે આ તળ ઊંચું આવે, એ રજૂઆત અમે કરી છે। આગળ પણ અમે ગાંધીનગર ગયા હતા, ત્યાં પણ ફાઇલ બનાવીને આપી હતી, તો છતાં એનો નિકાલ નહીં આવેલો। બીજું મારે કંઈ નથી કહેવાનું કે અમારા ગામમાં એક સારી પાણીની સુવિધા થાય, અને એક સાહેબોની આટલી નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં એક સારું કૂવાની કે તળાવની કે કંઈ બી કશુંની પણ અમને એક પાણીની સુવિધા સારી મળી શકે, એ જ અમારી નમ્ર વિનંતી છે સાહેબોને। ન્યૂઝ 18 ગુજરાતી આ ગામોની મુલાકાતે પહોંચેલા મામલતદારે લાંબા ગાળાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યા હોવાનો દાવો કર્યો, પણ સવાલ એ છે કે હાલ પીવાના પાણી માટે ગ્રામજનોની શું મદદ મળશે? જ્યાં પણ પાણીના બોર સુકાય છે તો ત્યાં નજીકથી પાઇપલાઇનથી પાણી આપીએ છીએ, અને એક અહીંયા તળાવોનું નિર્માણ થયું છે, એનાથી પાણીના સ્તરમાં પણ ઘણો બધો વધારો થાય છે। હજી પણ વધુ તળાવો ઊંડા ઉતારવા, પાળ મજબૂત કરવી વગેરે કામ ચાલુ છે। બીજા 2-3 નવા તળાવ પણ મનરેગા હેઠળ કામ હેઠળ ચાલુ છે, અને ખાસ કરીને તમે વાત કરી તાપીથી નદીથી એકદમ નજીક છે, તો એક પાણીની પાઇપલાઇન સીધી અહીંયા પીવાના પાણીની પાઇપલાઇન, એ માટેનો પ્રોજેક્ટ પણ હાથમાં છે। જ્યારે અહીં પીવા માટે જ પાણી નથી ત્યારે ખેડૂતોની કેવી દશા હશે એ સમજી શકાય છે। વિસ્તારની જમીનમાં ચોમાસા સિવાય તણખલું પણ નથી થતું। માની લઈએ કે કોઈ સમસ્યા અને અડચણ હશે, પણ 25-25 વર્ષ સુધી સમસ્યા ઠેરની ઠેર હોય તો દોષ કોનો એ કહેવાની જરૂર નથી। હેમંત ગામિત સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી।
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. રાત્રે 2 કલાકમાં શહેરમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સૌથી વધુ સરખેજ અને ગોતામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. બોડકદેવ અને જોધપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો તો મણિનગર અને વટવામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો. ટાગોર હોલ, ઉસ્માનપુરા અને દુધેશ્વરમાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો. રાત્રે શહેરના ઘાટલોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, મોટેરા, ચાંદખેડા, ગોતા, એસજી હાઈવે, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, શિલજ, બોપલ, ઘુમા, બાકરોલ, નવાપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદને પગલે દિવસ દરમિયાન રહેલ બફારામાં લોકોને રાહત મળી હતી તો અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ ખાબક્યો. મહેસાણા, પાટણ, ખેડામાં પણ પવન સાથે વરસાદ પડ્યો. ગાંધીનગરના કલોલમાં કરા સાથે વરસાદ પડ્યો. અહીં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. અમદાવાદમાં શહેરમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી જ કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. શહેરના ઘાટલોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, એસજી હાઈવે, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, શિલજ, બોપલ, ઘુમા, બાકરોલ, નવાપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને પગલે દિવસ દરમિયાન રહેલા બફારામાં લોકોને રાહત મળી ગઈ હતી તો અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ ખાબક્યો. મહેસાણા, પાટણ, ખેડામાં પણ પવન સાથે વરસાદ પડ્યો. ચોમાસુ નજીક આવતા હવે અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે. બોપલ રોડ પર 14 મેના રોજ ભૂવો પડ્યો હતો. ત્યારબાદ પણ બીજો એક ભૂવો પડ્યો, પરંતુ તંત્ર જાણે વરસાદની જ રાહ જોતું હતું. ભૂવો પડ્યાના 21 દિવસ બાદ રોડનું સમારકામ શરૂ કરાયું. એક બાજુ વરસાદ અને બીજી બાજુ એએમસીએ રોડનું કામ માથે લીધું છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે એએમસી દર વર્ષે મોડા જ કેમ જાગે છે? ચોમાસા પહેલાં કેમ રોડ અને ગટર લાઇનની કામગીરી કરવામાં આવતી નથી? આ જ પ્રકારની પરિસ્થિતિ નોર્થ બોપલમાં પણ છે. નોર્થ બોપલમાં ગાર્ડન પેરેડાઇઝ, ડીપીએસથી લઈને બોપલ ઘુમા નગરપાલિકા સુધીના વિસ્તારમાં પણ રોડની કામગીરી થઈ શકી નથી. અમદાવાદ શહેરમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. જો કે વહેલી સવાર થતાં ને પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આપ જોઈ શકો છો કે આ બોપલનો મેઇન રસ્તો છે કે જ્યાં અનેક ભૂવાઓ છે તે પડેલા છે. એટલે કે આગળ પણ એક ભૂવો છે અને ત્યાર પછી પણ એક ભૂવો છે. એટલે કે આ હવે રોડનું સમારકામ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ચોમાસું શરૂ થતાની સાથે જ કામ છે રોડ રસ્તાઓનું તે કરશે અને તેના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડશે. પરંતુ વાત એ છે કે પ્રી મોન્સન જે કામગીરી થતી હોય છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ થતી હોય છે અને તેના કારણે જ જે વરસાદ આવ્યા બાદ લોકોને છે હેરાનગતિ થતી હોય છે અને ત્યારબાદ જ કોર્પોરેશન પણ જાગતું હોય છે કામ કરવા માટે. આગળ પણ એક ભૂવો છે, ખૂબ મોટો ભૂવો પડેલો છે, તેનું પણ કવરેજ છે તે ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી એ ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું નથી અને હવે આખો રસ્તો છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે. એટલે કે રસ્તો છે તે બંધ કરી અને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે પણ ભૂવો પડ્યો છે ત્યારબાદ જે એએમસીની એક ગાડી હતી તે પણ એક ફસાઈ હતી, પરંતુ એ ભૂવો પણ હજુ સુધી સમારકામ થયું નથી. એક બાજુ ચોમાસું હવે નજીક આવી રહ્યું છે અને બીજી બાજુ કોર્પોરેશન દ્વારા જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખેડાના નડિયાદમાં વરસાદમાં ફસાઈ એમ્બ્યુલન્સ, ગરનાળામાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ. સિરિયસ ગરનાળામાં આ એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જેના દ્રશ્યો અમે આપને બતાવીશું. ખેડાના નડિયાદના આ દ્રશ્યો છે જે આપ જોઈ શકો છો. આ એમ્બ્યુલન્સ જે ફસાઈ ગઈ હતી વરસાદમાં, ગઈકાલે જે વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, ત્યારે આ નડિયાદનું જે ગરનાળું છે તે સામાન્ય વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે આ એમ્બ્યુલન્સ જ્યારે અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એ પણ ફસાઈ ગઈ હતી. શ્રેયસ ગરનાળામાં આ દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. જોકે આ વખતે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ આ પરિસ્થિતિ જોવા મળી. શ્રેયસ ગરનાળામાં આ એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. આણંદ જિલ્લામાં પણ ચોમાસું શરૂ થાય એ પહેલા જ મેઘસવારી આવી પહોંચી. પેટલાદ અને ઉમરેઠમાં વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ સાથે વરસાદ ખાબક્યો. અહીં બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. હાલ બાજરી કાપણીના આરે છે, એવા સમયે જ વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો
चरोतर पंथक में भारे पवन फूंकायो हतो अने वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद पड़ो हतो। आणंद पेटलाद उमरेट सारसा सहित विस्तारों में वरसाद पड़ो हतो। हवे आप जे दृश्य जोई रह्या छो ए खेड़ाना छे। खेड़ाना नड़ियाद में मोड़ी सांजे धोधमार वरसाद पड़ो हतो अने न मात्र नड़ियाद परंतु जिल्लाना अनेक विस्तारों में धोधमार वरसाद पड़ो हतो। वातावरण में ठंडक फैलाई गई। तो बात हवे वडोदरानी। वडोदरा शहर अने तेनी आसपासना विस्तार में पण गई रात्रे वरसाद वरस्यो। अहीं पण पवन साथे वरसादनी शरूआत थई गई हती। दिवसभरना बफारा बाद वरसाद वरसता शहरीजनोने गरमीथी राहत मळी। शहरना लालबाग वाघोड़िया रोड अलकापुरी सयाजीगंज विस्तार में वरसाद नोंधायो। અને હવે એક મહત્વપૂર્ણ ખબર સાબરકાંઠાથી। ગામડાઓમાં પવનથી ખૂબ નુકસાન થયું છે। અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, પેટ્રોલ પંપના છત ઉડી ગઈ છે એવી પણ ઘટના બની છે। ભારે પવનમાં મકાનોની પણ છત ઉડી છે। સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારો જે છે તેમાં અનેક જગ્યાએ આ પ્રકારના બનાવો સામે આવ્યા છે। ગઈકાલે જે ભારે પવન ફૂંકાયો હતો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો, તેનાથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા। એક પેટ્રોલ પંપની છત છે એ પણ ઉડી ગઈ હતી। ભારે પવનથી મકાનોની પણ છત ઉડી ગઈ છે। કાચા પાકા મકાનો છે એમની છત ઉડી ગઈ છે। ઘણા બધા જે લારી ગલ્લા છે એ પણ ધરાશાયી થયા છે। હવે આપ ચાર અલગ અલગ તસવીરો જોઈ શકો છો, અલગ અલગ શહેરોની આ તસવીર। અમદાવાદ, મહેસાણા, ખેડા સહિતના અલગ અલગ વિસ્તારોની આ તસવીર। ગઈકાલે રાત્રે 9 વાગ્યા બાદ આ તમામ વિસ્તારોમાં વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો, જેમાં પાટણ છે, અમદાવાદ છે, ખેડા છે તેમાં વીજળીના ચમકારા થયા હતા અને ભારે વરસાદ થયો। તો અનેક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો, જેના કારણે કેટલાક બેનરો છે એ ધરાશાયી થયા, ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા। જોકે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને હવામાન વિભાગની પણ આગાહી છે કે હજુ 4-5 દિવસ આ જ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે। જોકે અમદાવાદમાં આજે વાતાવરણ ખુલ્લું છે। રાજ્યમાં આગામી 5 દિવસમાં સામાન્ય વરસાદ થશે। હાલ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે થંડર સ્ટ્રોમના કારણે તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે। મહત્વપૂર્ણ છે કે કેરળ અને લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। હાલ કર્ણાટક સાથે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગમાં પણ વરસાદ થઈ રહ્યો છે। ગુજરાત અને મધ્યપ્રદેશમાં 15-20 જૂન વચ્ચે વરસાદ થવાની આગાહી કરાઈ। આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે, 2 દિવસ સામાન્ય વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વરસાદ માહોલ રહેશે। મોન્સૂનની શરૂઆત કેરળમાં થઈ ચૂકે છે, ચોમાસું આગળ વધી રહ્યું છે। નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતિ લાવવા નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો, એક્સપર્ટ એપોલો 24/7। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।
अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं थी आगळ वधिए तो पसंदगी सरल बने। आपनो गुजरात काले पण हतु आजे पण छे। गुजरातीओना दिलनी पसंद दररोज सांजे 6:56 कलाक। अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं थी आगळ वधिए तो पसंदगी सरल बने। आपनो गुजरात काले पण हतु आजे पण छे। गुजरातीओना दिलनी पसंद दररोज सांजे 6:56 कलाक। अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं थी आगळ वधिए तो पसंदगी सरल बने। आपनो गुजरात काले पण हतु आजे पण छे। गुजरातीओना दिलनी पसंद दररोज सांजे 6:56 कलाक। अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं थी आगळ वधिए तो पसंदगी सरल बने। आपनो गुजरात काले पण हतु आजे पण छे। गुजरातीओना दिलनी पसंद दररोज सांजे 6:56 कलाक। अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं थी आगळ वधिए तो पसंदगी सरल बने। आपनो गुजरात काले पण हतु आजे पण छे। गुजरातीओना दिलनी पसंद दररोज सांजे 6:56 कलाक।
બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દેશમાં કોરોનાથી પ્રભાવિત થયેલા પરિવારો માટે ફંડ એકત્રિત કરવા આજે સાંજે 7 વાગે બોલિવૂડના કલાકાર અને ગાયકો વર્ચ્યુઅલ લાઇવ કોન્સર્ટ યોજશે. આ કાર્યક્રમમાં પ્રસૂન જોશી, મનોજ મુંતસીર, સોનુ નિગમ, શાન, અલકા યાજ્ઞિક અને કૈલાશ ખેર સહિતના 35થી વધુ ગાયકો પરફોર્મ કરશે. એક સાથે ઇન્ડિયા વિલ રાઇઝ અગેન નામના આ મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરા, અનુપમ ખેર ફાઉન્ડેશન અને આઈએમ બુદ્ધા ફાઉન્ડેશન મળીને કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી પલ્લવી જોશી આ કોન્સર્ટનું સંચાલન કરશે. આ કાર્યક્રમ ફેસબુક અને યુટ્યુબ પર લાઇવ થશે અને લોકો ઓનલાઇન ડોનેટ કરી શકશે. રાજ્યના તમામ જિલ્લામાં 18 થી 45 વર્ષની વયજૂથના નાગરિકોના રસીકરણની શરૂઆત થઈ છે, જેના પહેલા આજ દિવસે એટલે કે ગઈકાલે રાજ્યમાં રેકોર્ડ બ્રેક રસીકરણ થયું. દિવસમાં 2,75,139 ડોઝ અપાયા. 18 થી 45ના વયજૂથમાં 1,89,636 ડોઝ સરકારે યુવાનોને દરરોજ 2.25 લાખના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખ્યો છે, ત્યારે દરેક જિલ્લામાં 18 થી વધુ વયના લોકોને પણ હવે રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં આજે માત્ર 3 જિલ્લામાં જ 100થી વધુ કેસ જોવા મળ્યા, જેમાં વડોદરા, અમદાવાદ, સુરત સિવાયના જિલ્લામાં 100થી ઓછા કેસ છે, જ્યારે 78 દિવસ બાદ રાજ્યમાં 1200થી પણ ઓછા કેસ જોવા મળ્યા. છેલ્લે 17 માર્ચે નોંધાયા હતા 1,122 કેસ, આજે નવા 1,120 કેસ નોંધાયા, એટલે કે ગઈકાલે રાતનો જે આ આંકડો છે એ 1,120નો છે. 3,398 દર્દી સ્વસ્થ થયા, 16 દર્દીના મોત થયા, રિકવરી રેટ 96.07% છે. એકમાત્ર વડોદરા જિલ્લામાં 200થી વધારે કેસ આવ્યા. હવેથી રાજ્યમાં જનજીવન થાળે પડી રહ્યું છે તેવામાં સરકારે પણ 2 મોટા નિર્ણય લીધા, જેમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100% સ્ટાફ બોલાવવાની છૂટ આપવામાં આવી અને માહિતી ખાતાની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક વર્ગ 1, સહાયક માહિતી નિયામક વર્ગ 2ની અને સિનિયર સબ એડિટર વર્ગ 3 અને માહિતી મદદનીશ વર્ગ 3ની અને નાયબ માહિતી નિયામક વર્ગ 1 અને સહાયક માહિતી નિયામક વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષા 27 જૂન 2021ના રોજ સવારે 10 કલાકે યોજાશે. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવનીની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓની ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપીને અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ ક્યાં અને કયા જિલ્લામાં છે, કયા ગામમાં છે. સંજીવની ગાડી હાલ અમૃતસરના ગેહરી અને મનાવાલા ગામની મુલાકાતે પહોંચી છે. મધ્યપ્રદેશના ઇન્દોરના કુમેરડી અને ભાનગયા ગામમાં લોકોને મળી રહી છે, જાગૃત કરી રહી છે. તો દક્ષિણ કનાડાના સંજીવની ગાડી બાલેપુની અને કેડીલા ગામની મુલાકાત લીધી છે. નાસિક શહેરના તહરાબાદ અને લખમાપુર ગામની મુલાકાત લીધી. ગંટુરમાં કુંભમપડુ અને વિજયપુરી દક્ષિણ ગામની મુલાકાત લીધી. સંજીવની ગાડી અત્યાર સુધીમાં 86 ગામડાઓના 40,950 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.